हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 सोशल साइंस में चैप्टर 3 मुगल साम्राज्य विषय जोईश। मित्रों, आप जयरे बहार फरवा जाइए छे त्यारे घणा बधा स्थापत्य जोईए छे। आपणने एम थाय के आधा स्थापत्य जोई त्यारे खबर पड़े कि भाई आ समय दरमियान आ राजाओ थई गया छे। मोटा मोटा महलों जोईए, मस्जिदों जोईए, मंदिरों जोईए। जयरे आप તાજમહેલ જોવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ મુગલ સમયની અંદર આ શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો હતો। દિલ્હીમાં જઈએ, ફતેહપુર સિકરી જઈએ, રાજસ્થાન જઈએ તો કેટલા બધા ઘણા સ્થાપત્ય આપણને જોવા મળે છે। તો મિત્રો, દિલ્હી ની અંદર જે મુગલ સામ્રાજ્ય સ્થપાયું તેના વિશેની ચર્ચા આપણે આજે કરવાની છે। દિલ્હીની અંદર મુગલ સલ્તનતની સ્થાપના બાબરે કરી હતી। આપણે આગળ પાઠમાં જોઈ ગયા હતા કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી હતી। તેનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર। બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે 20 એપ્રિલ 1526માં થયું હતું અને જેમાં બાબરે તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોધીને હરાવ્યો હતો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ। મુગલ શાસકો એની વંશાવલી આપણને યાદ હોવી જોઈએ, કારણ કે કેટલા બધા વર્ષો મુગલ રાજાઓએ આપણા ઉપર રાજ્ય કર્યું હતું, જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ એ મહત્ત્વના રાજાઓ હતા કે જેણે સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો। બાબરનો જે શાસનકાળનો સમય છે 1526 થી 1530। બાબર એક ઉશાગ્ર બુદ્ધિવાળો શક્તિશાળી યોદ્ધા હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો। તેની આત્મકથા તુઝુક એ બાબરી બાબરનામા તરીકે આપણે જેને ઓળખે છે, જે વિશ્વ પ્રસિદ્ધ કૃતિ છે। હુમાયુ એનો જે શાસનકાળ છે તે 1530 થી 1540 અને 1555 થી 1556। હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો। હુમાયુના નામનો અર્થ ખૂબ નસીબદાર તેવો થાય છે, પણ હુમાયુનું જીવન જોઈએ તો તેના જીવનમાં તે નસીબદાર આપણને લાગે નહીં। ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તેને જીવનમાં કરવો પડ્યો। તેણે ગુજરાતના સુલતાન અને બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે તેને યુદ્ધો થયા 1540માં। કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને ભારતની બહાર હાંકી કાઢી। હુમાયુ બાદશાહ માંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો પછી ભારત ફરીથી ચડી આવ્યો। ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા અને 1555માં ભારતમાં પુનઃ તેણે પોતાની સત્તા સ્થાપી। હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખીન હતો। દિલ્હી પાસે દીનપના નગર વસાવ્યું હતું। સાંજે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરવા જતાં તેનું અવસાન થઈ ગયું। એટલે કે હુમાયુએ તેના જીવન દરમિયાન એટલો બહુ મોટો સમયગાળો શાસન કરવા માટે એને મળ્યો ન હતો। અકબર હવે શહેનશાહ સુરી 1540 થી 1545। શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ હતો, તેનું મૂળ નામ ફરીદ ખાન હતું। હુમાયુને હરાવીને તે ભારતમાં પોતાની સત્તા સ્થાપી, પરંતુ તે એક સુધારક અને ન્યાયપ્રિય રાજા હતો। ડાકુ લૂંટારાઓને અંકુશમાં લીધા હતા અને તેણે રાજ્યમાં શાંતિની વ્યવસ્થા કરી હતી, નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી, તેણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું, વિશાળ સેના નિર્મિત કરી અને તેણે એક મહાન રાજમાર્ગ જેને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે। તમારા સ્વાધ્યાય પ્રશ્નોત્તરની અંદર આપેલું છે શેરશાહના સુધારા, તો શેરશાહના સુધારામાં આપણે આ બધા સુધારા ધ્યાન રાખવાના છે કે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી, નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી, તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું, વિશાળ સેના નિર્મિત કરી હતી, તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું। આ બાબત બધા તેના સુધારા આવે। શેરશાહ 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું।
તેના મૃત્યુ પછી કોઈ શક્તિશાળી રાજા ગાદી પર ન આવતા 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. અકબરનું શાસન 1526-1605. મિત્રો, મુઘલ રાજાઓમાં અકબરે 50 વર્ષ રાજ્ય કર્યું અને ઔરંગઝેબે. એવું કહેવાય છે કે અકબરે 50 વર્ષના શાસનમાં મુઘલ સામ્રાજ્યને સર્વોચ્ચ શિખરના સ્થાને બેસાડ્યું હતું અને ઔરંગઝેબે 50 વર્ષમાં મુઘલ સામ્રાજ્યને પતનમાં લઈ ગયા. અકબરના રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેમનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1526માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું? તો અકબર અને હેમુની વચ્ચે 1526માં. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી મોટાભાગના રાજ્ય ઉપર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી. વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિક્રીમાં પોતાની રાજધાની ભવાની અને તે ભવનોનું નિર્માણ કર્યું હતું. આજે બુલંદ દરવાજો ચિત્રમાં દેખાય છે તે ગુજરાત ઉપરની જીત બાદ તેણે તેની યાદમાં બનાવ્યો હતો. અકબરે હિન્દુ પ્રત્યે ઉદાર રીતે અપનાવી હતી. રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો ઉપર નિમણૂક કરી હતી અને રાજપૂતો પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા જ ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દઈને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બલ કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. મિત્રો, આપણે જે અકબરની ધાર્મિક નીતિ કહીએ છીએ તેની ચર્ચા આની અંદર કરવામાં આવી છે કે ઉદાર, બિન સાંપ્રદાયિક હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને ભેગા કરી દઈને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા પુસ્તકોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો. તો આ તમારા સ્વાધ્યાય પ્રશ્નોત્તર આપેલો છે. પ્રશ્ન 2માં 4 તેની આ ચર્ચા. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. તેણે બળજબરીપૂર્વક ધર્માંતરણ પણ પ્રતિબંધ મૂક્યો હતો. એક સમાજ સુધારક તરીકે પણ અકબરે સારી કીર્તિ ફેલાવી હતી. બાળલગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો, યાત્રાવેરો નાબૂદ કર્યો, બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો. 1605માં તેનું અવસાન થતાં તેણે મોટાભાગના ભારત ઉપર મુઘલ સામ્રાજ્યને સમાવિષ્ટ કરી લીધું. મિત્રો, હવે આગળ આપણે જે મુઘલ રાજાઓ જોવાના છે તે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.